સરકાર તરફથી જે રીતના કૃષિ કાયદો જે અમલમાં મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ કહી શકાય છે કે દેશભરમાં ખેડૂતો દ્વારા જે વિરોધ કર્યો હતો તેને લઈને સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો જે આપ્યો છે કે આજે કૃષિ કાયદો છે તેની ઉપર રોક લગાવી છે એટલે કહી શકાય છે કે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના પણ ખેડૂત સમાજના જે લોકો છે ત્યાં વિરોધની અંદર જોડાયા હતા અને સતત છેલ્લા કેટલાક દિવસથી આજે વિરોધ કરી રહ્યા હતા ત્યારે આ જે સુપ્રીમ કોર્ટે આ જે નિર્ણય લીધો છે તેને લઈને આપણે સીધી વાત કરીશું જે ગુજરાત સમાજ ખેડૂત સમાજના જે આગેવાન છે તેમની જયેશભાઈ વાતે કારણ કે એક ખેડૂતો માટે જીતની વાત કહી શકાય જયેશભાઈ સુપ્રીમ કોર્ટે આ કાયદા ઉપર હાલમાં રોક લગાવી છે કમિટી બનાવવા માટેની વાત કરી છે અમે નામદાર સુપ્રીમ કોર્ટનો આદર કરીએ છીએ આ આંદોલનને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી ખેડૂત સમાજ ગુજરાત અને ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ આ કિસાન સમન્વય સમિતિનો ભાગ છે એવા સંજોગોમાં આ જે કાયદાની અમલવારી ઉપર રોક લગાવવામાં આવી છે એને લઈને જે નિર્ણય થશે અને એ અમારી જે કોર કમિટી છે એ કોર કમિટી નિર્ણય કરશે અને ત્યાર પછી જ આ કાયદાની બાબતમાં શું કરવાનું છે આંદોલન કઈ તરફ આગળ લઈ જવાનું છે એ આજે સાંજે ચાર વાગે અમારી કોર કમિટી ભેગી થવાની છે કારણ કે અમે ખેડૂત સમાજ ગુજરાત અને ગુજરાતના બીજા સંગઠન સ્થળનો સમન્વય સમી કિસાન મોરચાનો ભાગ છીએ એટલે ચાર વાગ્યા પછી આંદોલન બાબતમાં જે કંઈ નિર્ણય થવાનો કરવાનો થશે એ અમે એની અમલવારી કરીશું પણ જ્યાં સુધી આ કાયદાને લાગે વળગે છે ત્યાં સુધી જે કાયદાનું સમર્થન કરનારા લોકો છે એની ઉપર આ એક હળહળતો તમાચો સુપ્રીમ કોર્ટ દ્વારા મારવામાં આવ્યો છે એવું અમને લાગે છે જયેશભાઈ કહી શકાય છે કે આજે સુપ્રીમ કોર્ટે કાયદાને રોક લગાવી છે તો આવનારા દિવસોની અંદર આજે આંદોલન છે તેઓ થંભી જશે ખરી કારણ કે અમે લોકો સંયુક્ત કિસાન મોરચાનો ભાગ છીએ જે ચારસો કરતા વધારે ભારત દેશના સંગઠનો ભેગા થયા છે એનો અમે ભાગ છે એટલે આ કાયદાનો અને આ જે ઓર્ડર છે એનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ અમારા જે કાયદા વિદો ખરો એનો અભ્યાસ કરશે અને ચાર વાગે અમારી કોર કમિટીની મિટિંગ થવાની છે એટલે જે નિર્ણય થશે એ અમે આપને જણાવીશું એક ખેડૂત તરીકે કેટલી ખુશી લાગણી થાય કે કારણ કે ઘણા દિવસોથી આ વિરોધ કરી રહ્યા હતા અત્યારે જે આ છેલ્લા છેતાલીસ દિવસથી દિલ્હી બોર્ડર ઉપર આંદોલન ખેડૂતોનું ચાલી રહ્યું હતું અને આમાં પિસ્તાલીસ કે છેતાલીસ ખેડૂતો પણ શહીદ થયા છે આ કેસ સુપ્રીમમાં ગયો હતો અને સુપ્રીમે જે આ રોક આ કાયદા પર લગાવી છે એને ખેડૂતો આવકારી રહ્યા છે અને આની પર જે કમિટી બનાવવામાં આવી છે એની આ લોકો જે ખેડૂતના સંગઠનો છે ખેડૂતોના આગેવાનો છે એની સાથે ચર્ચા કરશે અને આગળની રણનીતિ કરશે પરંતુ અત્યારે જે આ સુપ્રીમે ખેડૂત કાયદા પર રોક લગાવી છે ખેડૂત માટે બહુ સારા સમાચાર છે ખેડૂત તરીકે દક્ષિણ ગુજરાતના ખેડૂતો પણ આમાં જોડાયા હતા કેટલી ખુશી વ્યક્તિ ખુશી સરકારે જે ખેડૂત વિરોધી ત્રણ કાયદા જે પસાર કરેલા અને એના પંજાબ હરિયાણાના ખેડૂતો જે આંદોલન કરી રહ્યા છે અને અમે ગુજરાત ખેડૂત સમાજે પણ એને સમર્થન જાહેર કરેલું છે અમારા જે સંગઠનો છે ખેડૂતોના એ સંપૂર્ણ બધા જ ટેકો જાહેર કરેલો છે અને એ લડતમાં પંજાબ હરિયાણાના પચાસ ખેડૂતો મૃત્યુ પાયમાં છે એટલે સુપ્રીમ કોર્ટે પણ એમના માનમાં આ જે રોક લગાવી છે તો એમના આત્માને પણ શાંતિ થશે એવું અમારું માનું છે ઘણા સમયથી સતત વિરોધ કરી રહ્યા હતા એક સરકાર ઉપર જે કાયદો લગાવ્યો છે તે રોક લગાવી છે સુપ્રીમ કોર્ટે હું પહેલા સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને આવકાર આપું છું અને સુપ્રીમ કોર્ટના જજોને ધન્યવાદ આપું છું અને બીજી વાત મારી એ છે કે આ તો સરકારના ગાલ ઉપર એક તમાચો મારેલો છે એટલે જે કંઈ છે અત્યારે એમને સુપ્રીમ કોર્ટે જે ચુકાદો કર્યો છે એને હું સહજ સ્વીકારું છું અને હવે પછી જે કંઈ થશે ખેડૂત સંગઠનો મળીને સાથે રહીને એવી રીતનું નિરાકરણ કરશે કે બધાને માન્ય હોય અને મારી એક બીજી રજૂઆત છે કે જે મૃતકો જે મરી ગયા છે બિચારા એના કુટુંબીજનોને કુટુંબ દીઠ પાંચ કરોડ રૂપિયા ના સરકારે વળતર આપવું જોઈએ એવી મારી નમ્ર માગણી છે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દક્ષિણ ગુજરાતના જે ખેડૂતો છે તેમાં ખુશી જોવા મળી રહી છે એટલે કે કહી શકાય છે કે જે રીતના રજૂઆત કરી રહ્યા છે કે જે લોકો ખેડૂતોના જે મોત થયા છે તેમના વળતર મળવાની વાત પણ કરવામાં આવી રહી છે એટલે કે કહી શકાય બીજા જે ખેડૂત આગેવાન છે તેમની સાથે વાત કરીશું કારણ કે દક્ષિણ ગુજરાતની અંદર પણ ખેડૂત સમાજ જોડાયું રમેશભાઈ કઈ રીતની ખુશી જોવા મળી રહી છે આજે સુપ્રીમ કોર્ટે રોક લગાવી ખરેખર આજે ખુશીનો પાર નથી સુપ્રીમ કોર્ટ સૌરાષ્ટ્રથી ખેડૂતોને હિત માટે જે વાતો કરતી હતી ને આજે જે ત્રણેક કાયદા પર તે રોક લગાવી દીધી છે એને ખેડૂત સમાજને ખેડૂત આગેવાનો સુપ્રીમ કોર્ટને ધન્યવાદ કરે છે અને અમે એવી આશા રાખીએ આ અમારી થોડી આંશિક જીત છે હવે પછી બી કાયદાઓ રદ થાય એવી અમે સુપ્રીમ કોર્ટને અને સરકારને એક વિનંતી કરી